हाल गुजरात में कोरोना केसों में सतत वधारो थई रह्यो छे, त्यारे अरवल्ली जिल्ला में पण कोरोना केसों लगभग 650 ने पार निकली गया छे। हाल दिवाळी तहेवारों ने लईने भारे संक्रमण थता केसों में वधारो थई रह्यो छे। हाल गुजरात में कोरोना केस में सतत वधारो थई रह्यो छे, त्यारे अरवल्ली जिल्ला में पण कोरोना केस लगभग 650 ने पार निकली गया छे। हाल दिवाळी तहेवारों ने लई भारे संक्रमण थता केसों वधारो थई रह्यो छे, त्यारे जिल्लाना धनसुरा नगरमां कोरोनाना कहेरने लईने अत्यार सुधी આશાસ્પદ 3 યુવકોના પણ મોત નિપજી ચૂક્યા છે। ત્યારે આગામી સમયમાં વધુ કોરોના ન ફેલાય તે માટે આજે શનિવાર રવિવાર અને સોમવાર એમ 3 દિવસ સુધી જનતા કર્ફ્યુ રાખવાનું નક્કી કર્યું છે। તે મુજબ આજે વહેલી સવારથી જ નગરના તમામ બજારો લારી ગલ્લા સહિત બંધ રહ્યા હતા, જો કે દૂધ શાકભાજી અને દવાઓ જેવી આવશ્યક સેવા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। આમ ધનસુરા નગર 3 દિવસ સુધી સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખી કોરોનાને રોકવા જનતા કર્ફ્યુનો નિર્ણય કરેલ છે। નમન પંડ્યા, ઝેડએસ ટીવી, અરવલ્લી। સુરામાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોની અંદર એટલી બધી ભીડ ઉમટી કે કોરોનાની મહામારી પૂરી થઈ ગઈ હોય, સંક્રમણ બંધ થઈ ગયું હોય, કોરોના રોગચાળો જતો રહ્યો હોય, એ પ્રકારે બજારોની અંદર માસ્ક વગર કોઈપણ જાતની સાવચેતી વગર લોકો ઉમટ્યા। એની નેગેટિવ અસરો એ થઈ કે ગઈકાલે 20 તારીખે ધનસુરામાં 18 કેસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા, એના આગલા દિવસે એટલે કે 19 તારીખે 17 કેસ નોંધાયા, જે સત્તાવાર સરકારના આંકડા છે। અને દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના ધનસુરામાં ઘાતક પુરવાર થયો કે મૂળાભાઈ આ બજારના એક ફોટોગ્રાફર, એમનું માત્ર 35-40 વર્ષની ઉંમરે અવસાન થયું। એ પેલો કમલેશભાઈ ભાવસાર, એ પણ આ જ ગામના યુવાન, એમની પણ ઉંમર લગભગ 40-42ની આસપાસ હશે। નવનીત કાકા શાહ, નવનીતલાલ છોટાલાલ શાહ, એમનું પણ કોરોનામાં અવસાન થયું। એટલે કોરોના ધનસુરા પ્રદેશમાં ઘાતક પુરવાર થઈ રહ્યો હતો। આ વસ્તુની ગંભીરતાનો ખ્યાલ વેપારીઓને આવ્યો, વેપારીઓની એક મિટિંગ ગઈકાલે મળી, વેપારી આગેવાનોને વિનંતી કરવામાં આવી, એમને સામૂહિક રીતે જનતા કર્ફ્યુ અને સામૂહિક રીતે 3 દિવસનું શનિ રવિ સોમ 3 દિવસ સ્વયંભૂ બજારો બંધ રાખી, વેપાર ધંધા બંધ રાખી અને લોકોમાં એક જાગૃતિ, એક મેસેજ જાય કે ભાઈ સાવચેત રહો, માસ્ક વગર ના ફરો અને ઘરની બહાર ના નીકળો જરૂર સિવાય, એવો મેસેજ જાય, લોકોમાં એક જાગૃતિ આવે માટે 3 દિવસનું લોકડાઉન પાડ્યું છે। તો મંગળવાર પછી પરિસ્થિતિ જોયા પછી આગળનો નિર્ણય વેપારીઓ કરશે એવી વાત પણ ગઈકાલે નક્કી થઈ છે। નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું। આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો, આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે, પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે। આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી। આજે આપણે જોઈએ છે કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા, આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા, એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે। આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય,
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ. ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું. આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે. એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય, એમનો પણ આભાર માનું છું. આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે, 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવ જાતને ઉગારે. અસ્તુ. જય હિન્દ. જય સરદાર. પ્રથમ તો ZS TVના તમામ દર્શકો તથા સાબરકાંઠાની તમામ જનતા, પ્રાંતિજ અમારાના વહાલા નગરજનો સર્વેને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ તથા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના વાલીઓ, મારો સ્ટાફગણ તથા મારા શુભેચ્છકોને દરેકને દીપાવલીની, નૂતન વર્ષ અભિનંદનની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું. કોરોના જેવી મહામારીમાં આપણે સંયમપૂર્વક, જવાબદારીપૂર્વક આ તહેવારોને ઉજવી અને એકબીજાને મદદરૂપ થઈ તહેવારોની સાતત્યપૂર્ણ ઉજવણી કરીએ તેવી દરેકને મારી અપીલ છે. જય હિન્દ. જય ભારત. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.